આણંદ પંથકમાં પણ ગણતરીના સમયથી જ વરસાદ શરૂ થયો છે. મુશળધાર વરસાદ શરૂ થવાના કારણે આણંદનું ગોળા તળાવ પણ છલકાઈ જવા પામ્યું છે અને સ્વામિનારાયણ મંદિર સહિતની આસપાસના વિસ્તારની અનેક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિદ્યાનગરમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામે છે. નદી નાળા છલકાઈ જવા પામે છે. ચેકડેમ પણ છલકાઈ જવા. આમ આણંદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વિદ્યાનગર સહિતના વિસ્તારમાં ઠેર ઠેર વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમરેલી જિલ્લાના દામનગર સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદ, ધોધમાર વરસાદ. 24 કલાકમાં વલ્લભીપુર અને ઉમરાળામાં 1.5 ઇંચ વરસાદ. ગીર ગઢડામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટથી ગોંડલ ચોકડી પર પણ રસ્તા જામ અને ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આમ ભારે વરસાદના કારણે ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને બાળકો મહિલાઓ સહિત ગામના લોકો જીવના જોખમે રસ્તો પણ પસાર કરી રહ્યા છે. પાણીનો પ્રવાહ વધવાના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ભાવનગરમાં 26 mm વરસાદ, તળાજામાં 9 mm, મહુવામાં 23 mm, ઘોઘામાં 8 mm, સિયોરમાં 18 mm, પાલીતાણામાં 8 mm, ગરિયાધારમાં 15 mm, જેસીધરમાં 10 mm, વલ્લભીપુરમાં 48 mm, ઉમરાળામાં 55 mm વરસાદ વરસ્યો છે. આમ અવિરત વરસાદ પડી રહ્યો છે. તેમજ અકોટા સહિતના વિસ્તારોમાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ ઠેર ઠેર મેઘ મહુલિયો ચાલુ જ જોવા મળી રહ્યો છે અને મેહુલિયો વરસવાના લીધે લોકોમાં પણ મજા પડી ગઈ છે નાહવા માટેની અને લોકોમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદના કારણે અનેક નદી નાળા પણ છલકાઈ જવા પામ્યા છે. નવસારીમાં પણ છેલ્લા 4-5 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને નદીના જળસપાટીમાં પણ વધારો થઈ જોવા મળી રહ્યો છે. NDRFની ટીમ પર નવસારીમાં તૈનાત કરી દેવામાં આવી છે. નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં જળસ્તર પણ વધી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, ગીર ગઢડામાં 3, બાબરામાં અને દૈરડમાં 1 કલાકમાં 2 ઇંચ અને ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ તથા માધવરા મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આમ ગીર ગઢડા સહિતના વિસ્તાર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત આણંદ અને વિદ્યાનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત વરસાદની હેલીઓ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ 234થી વધારે તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં સુમા તળાવ વિસ્તારની સોસાયટીના બંગલાઝમાં પાણી ઘૂસ્યા છે. ઘરોમાં 2 ફૂટ સુધીના પાણી ભરાઈ જવા પામ્યા છે. સુરતમાં પણ છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જેથી કરીને ખાડીમાં પાણીના લેવલ ખૂબ જ વધી જવા પામ્યા છે. સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં વરસાદ વરસ્યો છે, 137 mm. સૌથી ઓછો વરસાદ ઉધનામાં 77 mm વરસ્યો છે. આમ સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. પાવાગઢ ડુંગર પર ભારે વરસાદના કારણે આહલાદક વાતાવરણ પણ સર્જાયું છે. દામનગર શહેર અને ગામ વિસ્તારમાં પણ 1 સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ચેકડેમ તળાવ નાદી નાળા છલકાઈ ગયા છે અને ઓવરફ્લો થયા છે. 2013 પછી 7 વર્ષે કુંભનાથ મહાદેવ તળાવ પણ ઓવરફ્લો થયું છે. દર્શનીય નજારો જોવા મળી રહ્યો છે અને પાણીનો નજારો નિહાળતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઉપરાંત ડાંસા રોડ, ચેકડેમ, જય ભુરખિયા સરોવર 1-2 અને ઓવર પણ ઓવરફ્લો થયા છે. સતત વર્ષાથી દરેક જળ સંસાધન ચિક્કાર પાણીથી છલોછલ ભરાઈ જવા પામ્યા છે. આમ દામનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં 1 સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરના સરદાર ચોક સર્કલમાં પણ સાથે સાથે કુંભનાથ મહાદેવ તળાવ પણ ઓવરફ્લો થઈ જતા શહેરીજન. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર ચાલુ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજસ્થાનના જયપુરમાં પણ 10 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જેથી કરીને વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયો છે. રાજસ્થાનનું આ દ્રશ્ય છે કે જ્યાં 10 ઇંચ વરસાદ પડ્યો છે, જેથી કરીને આ
જયપુરનું કે જાણે તળાવ હોય તેવું દ્રશ્ય રસ્તાનું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બીજું મોડલ છે ગુજરાત મોડલ, કે ગુજરાતનું આ સુરત મોડલ છે કે સુરતમાં પણ અતિશય વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. આમ બે મોડલ જોવા મળી રહ્યા છે, એક ગુજરાત મોડલ અને બીજું સુરતનું મોડલ આવેલું છે ગુજરાતમાં, અને સાથે સાથે રાજસ્થાન મોડલ જોવા મળી રહ્યા છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલમાં ચોમાસા હોવાને લઈને વરસાદ અવિરત વરસી રહ્યો છે, છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ 4 દિવસની હવામાન વિભાગની વરસાદની આગાહી સેવવામાં આવી છે. ત્યારે ભારે ત્યાંથી ભારે વરસાદ